શ્રી હરિએ ગઢપુરને વિશે કથામાં એક રાજાના આખ્યાન દ્વારા મનુષ્ય જન્મ ધરીને ભગવાનની આજ્ઞામાં વર્તવાનો મહિમા તથા બીજા રાજાના આખ્યાન દ્વારા ઈશ્વર કૃપાથી જ મુક્તિ વિશેનો ઉપદેશ આપ્યો તેનું વર્ણન આ દશમા વિશ્રામમાં કર્યું છે. જે મા બહુ નામીએ ઘણી લીલા કરી ઘનશ્યામ, મહાત્મ્ય તેનું વધારીઓ જેવું ગણાય ગોકુળ ગામ. ત્યાંથી ચાલવાની રુચિ કીધી ઘોડી ગોકળ ગઢવીની લીધી, તેની ઉપર થઈ અસવાર ગયા ગોરાડ ગામ મુરાર. રહે છે ઠાકોર તેને ઘેર ગયા ચિત ચોર, પટેલ શ્યામજીને પ્રભુ દાસ રહ્યા સેવામાં શ્રી હરિ પાસ. કહે તેઓને ધર્મ કુમાર અમે આવ્યા હતા એક વાર, એમ કહી કાંઈ ચિહ્ન બતાવ્યો ત્યારે ત્રણેને સાંભળી આવ્યો. કર જોડીને કહે કાંધોજી તમે સમરથ શ્રી હરિ છોજી, અહીં આવ્યા હતા આપ જ્યારે નીર ઊંડું હતું કુએ ત્યારે, તમે ઊંડું વાણી ભરી લીધું એવું અદ્ભુત કારજ કીધું. અમે એ વાત સાંભળી જ્યારે ત્રણે અસવાર થઈ આવ્યા ત્યારે, જણએ કે સમાચાર કહ્યા જોગી અંતરિક્ષે જાય વહ્યા, અમે પાછા વળ્યા થઈ નિરાશ આજ પૂરી તમે આવી આશ. રહ્યા ગોરાડમાં હરી રાત પછી ઉઠીને ચાલ્યા પ્રભાત, ગયા કુંડળને કારિયાણી પછી ગઢપુર સારંગ પાણી. સામાવ્યા સૌ હરિ ભક્ત સામાવ્યા સંત વિરક્ત, વાજતે ગાજતે પધરાવ્યા કહે સર્વે ભલે પ્રભુ આવ્યા. નૃપ અભય તણે દરબાર બિરાજ્યા ભક્તિ ધર્મ કુમાર, સમાચાર બધા રૂડી રીતે પછી પૂછા પરસ્પર પ્રીતે, કરે સંત પરસ્પર
પરસ્પર વાત અઢી માસ ફર્યા ગુજરાત ચૈત્ર વદમાં અહીંથી સીધાવ્યા જેઠ માસ ઉતરતા આવ્યા થઈ 62ની પૂરી સાલ સાલ 63ઠી બેસશે કાલ એમ કરતા પરસ્પર વાત થયો ભોજનનો સમો ભ્રાત જમ્યા શ્રી હરિને જમ્યા સંત સજી સાંજે સભા ભગવંત યથા યોગ્ય બેઠા બાઈ ભાઈ જેથી બાધ આવે નહીં કાઈ મુક્તાનંદ આદિક સૌ સંત મુકુંદાદિક વર્ણી અનંત ભગુજી આદિ સહુ ભલા પાડા ગૃહસ્થો બેઠા સૌ ધર્મવાળા નૃપ અભય પ્રેમી જન પૂરા ભક્ત ખાચર સોમલા સુરા એહ આદિક દેખી સમાજ મોટે સાદે બોલ્યા મહારાજ સર્વે સાંભળો દ્રષ્ટાંત એક સુણી કરજો વિચાર વિવેક ચક્રવર્તી હતો એક રાય તેણે એમ ધાર્યું મન માય ધરું અંગે ફકીરનો વેશ જોઉં ચર્ચા ફરું મુજ દેશ કોણ છે કેવી રીતથી દુખિયા કોણ છે કેવી રીતથી સુખિયા દુખિયા તણા દુઃખ મટાડું થતો હોય તે જુલમ ન સાડું જાઉં રાજાને વેશે જો આપ કરે કેમ ગરીબ મેળાપ સમાન સાથે સુખથી મળાય મોટા થકી તો ડરી દૂર જાય કીડી મળે કુંજર સાથ કેમ મળે ન ભૂપાળ ગરીબ તેમ મૈત્રી કરે બાળક સાથ બાળ વિશાળ સાથે જનજે વિશાળ પશુ પશુ સાથ વિનોદ પામે માટે મળે છે જઈએ કઠામે સ્વજાતિ સાથે સુખ થાય જેવું વિજાતિ સાથે નવ થાય એવું પાણી તણો જે જળ છે પ્રવાહ સ્વજાતિ સાથે જ મળે યથાહ જો દેવ કોઈ દર્શાય સામે તો ભૂત જાણી જન ભીતિ પામે મનુષ્યની સાથ મનુષ્ય થાય ત્યારે મનુષ્ય
सुख तो पमाय। एम वात भूपाले विचारी लीधो वेश फकीर नो धारी मोटा मंत्रियों ने साथे लीधा तेना वेश फकीर ना कीधा उतर्या गामडे जई चोरे लोको जोवा मड्या चारे कोरे त्यारे बोलियो मंत्री समाज आछे प्रत्यक्ष राजाधीराज सुनशे अरजी निज कान पछी जाशे पोता तणे स्थान एनी आज्ञाने जे अनुसरशे तेने जागीर बक्षीश करशे नहीं माने हुकम तेनो जेह गुनेगार तो ठरशे तेह एवी मंत्रियोनी मुखवाणी केटलाक जने सत्य जानी रूप आज्ञा तेणे मानी लीधी सेवा चाकरी पण सारी कीधी कोई के तो ते बोल न धर्यो कोई के तो उपद्रव कर्यो भूपे त्या तो कशु नव भाख्यो पण पोते बधों लखी राख्यो लख्यो नाम ठाम तथा गाम लख्यो जेणे कर्यो जेवो काम एवी रीते विशेष विचरी आव्या राजधानी विषे फरी पछी सौ जनने त्या तेड़ाव्या ते तो भूपना हुकम थी आव्या जेने मान्यो हुकम सेवा कीधी तेने तो सारी जागीर दीधी जेने कीधो हतो तिरस्कार गया ते काराग्रह मोजार ए तो एक ज कहूँ दृष्टांत हवे कहूँ ते हनो सिद्धांत कोटि ब्रह्मांड नो पति हूँ मुक्त साथे लई आव्यो छूँ गामो गाम जो छू विचरवा कोटि जीवना कल्याण करवा मुक्त सौने मनावे छे वात आछे पुरुषोत्तम साक्षात सुनी आज्ञा जे मानशे मारी तेने आपीश हूँ सुख भारी मारो के संतनो द्रोह करशे ते तो
નરકની વાટે વિચરશે, જેહ અવસર ચૂકશે આવો, તેને થાશે પછીથી પસ્તાવો. સુણી વાત આ અંતરે આણો, એમાં સંશય લેશ ન જાણો. વળી વાત ઉચ્ચારવા બીજી, સભામાં એમ બોલિયા શ્રીજી, સ્નેહ સાંભળો સૌ નર નાર, સુણી સમજો વાતનો સાર. જનથી ક્રિયા જે જે કરાય, પગલે પગલે પાપ થાય, તેથી નવ મળે કલ્યાણ રત્ન. જ્યારે ઈશ્વરની કૃપા થાય, મોક્ષ પ્રાપ્તિ તો ત્યારે પમાય. નથી હું કરતો કાંઈ પાપ, એવો ગર્વ ન ધારશો આપ, એવો ગર્વ ન ધારશો આપ. કહું એ વિશે એક દ્રષ્ટાંત, સુણી ભાંગ જો મન તણી ભ્રાંત. એક અવસરે એક રાજાએ સર્વલોક તેડ્યા સભામાંએ, આવ્યા પુરજન આજ્ઞાને ધારી, આવ્યા નાના મોટા કારભારી. બેઠા સર્વે સભા મોઝાર, ત્યારે રાજાએ કીધો ઉચ્ચાર, આમાં જે જે ગુનેગાર હોય, ઉભા થાઓ તે તો સહુ કોય. એવી સાંભળી રાજાની હાક, ત્યાં તો ઉભા થયા કેટલાક. ફરી ભૂપ કહે સુણો ભાઈ, ગુનો જેણે કર્યો હોય કાંઈ, એ તો આ અવસર ઉભા થાઓ, માફી માંગીને નિજ ઘેર જાઓ. વળી કઈ ગૌ થયા ત્યારે, માફી માંગી ગયા તે હવારે. વળી રાજાએ કીધો ઉચ્ચાર, જેનામાં હોય વાક લગાર, ઉભા થાઓ હુકમ મુજ માની, કશી વાત નહીં રહે છાની. સુણી સર્વે જનો ઉભા થયા, કારભારીઓ સૌ બેસી રહ્યા. બોલ્યા રાજાજી ચિત વિચારી, તમે સાંભળો સૌ કારભારી, તમે છો જ મહાગુનેગાર,
બીજા તો મુજથી ડરનાર તમે છો અતિશે અભિમાની વાકની વાત રાખો છો છાની પછી સર્વેનો કીધો તપાસ થયો સૌના ગુનાનો પ્રકાશ જાણી લીધી કસુર જેની જેવી રાયે શિક્ષા કરી તેને તેવી સુણો તે વાતનો હવે સાર જેને છે અભિમાન અપાર તે તો જાણે છે તપ જપ કરી ભવ સાગર હું જઈશ તરી નથી કરતો હું પાપ લગારે પ્રભુ શું કરશે મને ત્યારે જેવું કરીએ તેવું જપમાય ત્યારે પ્રભુની ગરજથી શું થાય એમ સમજે છે મૂઢ અજ્ઞાની પ્રભુ ન ભજે અહં બ્રહ્મમાની મારા આશ્રિત છો જન જે હ તેવા કોઈ થશો નહીં તે હ સુણી બોલ્યા સહુ શિર નામી એવા નહીં થઈએ અહો સ્વામી પગલે પગલે ગુનેગાર અમે છઈએ હે જગદાધાર રચ્યું પદ પ્રેમાનંદે તે વેરા પ્રભુ મેં તો ગુનેગાર તેરા એવી વાત કરે નિત્ય નિત્ય ચોરે દૈવી જનો તણા ચિત રથ જાત્રા તણો દિન આવ્યો ત્યારે ઉત્સવ સારો કરાવ્યો દેવ પોઢણી દિવસે જનેશ સૌને નિયમ ધરાવ્યા વિશેષ જપ તપના નિયમ કોઈ ધારે કોઈ પાઠ કે પૂજા વધારે જન્મ અષ્ટમી ઉપર નાથ જવા ચાલ્યા લઈ સહુ સાથ ગામ નામ રોડું અગત્રાઈ ભક્ત જ્યાં વસે પર્વત ભાઈ જઈને ઉત્સવ અષ્ટમી કેરો કર્યો તે સ્થળ સરસ ઘણેરો દેશ દેશના હરિજન આવ્યા સર્વ સંતને પણ ત્યાં તેડાવ્યા સમયો તે તો સર્વ વખાણે થયો એવો સરસ એ હટાણે પૂજા પર્વત ભાઈએ કીધી
બીજા ભક્તોએ પણ ભલી વિધિ કરીને તહા જય જયકાર ચાલ્યા ત્યાં થકી થઈને તૈયાર આવ્યા ગઢપુર શ્રી અવિનાશી અતિ રાજી થયા પુરવાસી જળ ઝીલણી ત્યાં કરી શામે કરી શરદ પૂનમ એહ ઠામે દીપ ઉત્સવી ઉત્સવ કર્યો અન્નકૂટ ભલી વિધિ ભર્યો ધન્ય ધન્ય દુર્ગપુરવાસી જેની પાસે વસ્યા અવિનાશી ધન્ય ધન્ય અભય દરબાર સદા જ્યા રહ્યા ધર્મ કુમાર ધન્ય ધન્ય તે ઉન્મત્ત ગંગા તે તો ગંગાથી ઉત્તમ અંગા જેમાં નાહ્યા મહાપ્રભુ નિત્ય એ તો પરમ ગણાય પુનીત અતિ ધન્ય ધન્ય શુભ તે ધરણી મહિમા સમગ્ર નશકુ વરણી વૃષવંશ હંસ હરિ જ્યાં વિચર્યા વૃષવંશ હંસ હરિ જ્યાં વિચર્યા પ્રગટી પ્રતાપ જન તાપ હર્યા પાર કોટી જનની કરેવા વળી ભૂમિ ભાર સઘડો હરવા વૃષવંશ માહી અવતાર ધર્યો વૃષવંશ માહી અવતાર ધર્યો કળી કાળ ટાળી કૃત યુગ કર્યો અજ ઈશ તીર્થ કરવા વિચરે રજ લઈ તહાની નિજ શીશ ધરે સહુથી જ એહ થળ જાણી શુચી સહુથી જ એહ થળ જાણી શુચી ધરી તીર્થ સર્વ વસવાની રુચિ ધરી તીર્થ સર્વ વસવાની રુચિ પુનિત કરણ પૂરી સાત જોઈ નહીં નહીં દુર્ગપુરી સમાન કોઈ સુખ નિધિ હરિ જા વસ્યા સદાય પુરી ગણતા પુર મુખ્ય તે ગણાય ઇતિ શ્રી હરિ લીલામૃતે ષષ્ઠ કળશે દશમો વિશ્રામઃ સબસ્ક્રાઇબ કીજીએ રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે